For more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. અમરેલીની ભૂમિએ હંમેશા ક્રાંતિની આગેવાની લેવાનું કામ કર્યું છે, દેશને દિશા ચીંધવાનું કામ કર્યું છે અને આજ ભારતીય જનતા પાર્ટીનો જનાધાર ઘટતો જાય છે. નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતીઓ નકારતા જાય છે ત્યારે એક ખેડૂતના મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા યુવાનને હરાવવા માટે આખું ભાજપ અમરેલીમાં તૂટી પડ્યું છે. રિમોટ કંટ્રોલથી ચાલતી રૂપાણી સરકારને આખા ગુજરાતને રેઠું મૂકી અને અમરેલીમાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ધર્મના નામે રાજકીય રોટલા શેકતા યોગીને પણ આમંત્રણ આપ્યું છે. ખોટા સર્ટિફિકેટથી દેશને છેતરનારા સ્મૃતિબેન પણ અમરેલીમાં આવવાની તૈયારી કરી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ અમરેલીમાં ત્રણ ત્રણ સભાઓ લીધી. આજે પ્રધાનમંત્રીશ્રી પણ અમરેલીમાં ધામા નાખ્યા જ મને લાગે કે આખું ભાજપ ભેગું થઈ અને અમરેલીના એક ખેડૂતના દીકરાને એક યુવાનને હરાવવા માટે તાકાત લગાવી રહ્યા છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ભારતીય જનતા પાર્ટી હવે હાર ભાળી ગઈ છે. આખા દેશને રેઢો મૂકી અને અમરેલી ઉપર આક્રમણ કરી ખેડૂતને, યુવાનને, મહિલાઓને દિશા ચીંધનારી આ ભૂમિ, આંદોલનની આગેવાની લેનારી આ ભૂમિ, એમાં આંદોલનને કચડવાનો પ્રયાસ કરી રહી છે. આ આઝાદીનું આંદોલન છે, બીજી આઝાદીનું લંડા આંદોલન છે અને એ આઝાદીના આંદોલનની અંદર એક તરફ સહસ્ત્ર કોટી સૈન્ય શ્રેષ્ઠ યોદ્ધાઓ સાથે કૌરવની સેના છે અને બીજી તરફ પાંચ પાંડવો સાથે નાનામાં નાના ઈમાનદાર કાર્યકર્તાઓની નાની એવી ફોજ. મને સંપૂર્ણ વિશ્વાસ છે આ 2019નો રણસંગ્રામ એ કોઈ વ્યક્તિ સામેની લડાઈ નથી, કથળી ગયેલી વ્યવસ્થાને બદલવા માટેનો પ્રયાસ છે. 2019નો રણસંગ્રામ એ સત્તાનું પગથિયું ચડવા માટે નહીં, આ દેશના સંવિધાનને બચાવવાનો સંકલ્પ છે. ત્યારે સહસ્ત્ર કોટી સૈન્યવાળી કૌરવોની ફોજને મુઠ્ઠીભર માણસો પાંડવોની સેના જરૂર હરાવશે. આવતા 2019ના ધર્મયુદ્ધની અંદર અસત્યની સામે સત્યનો વિજય થશે, અનીતિની સામે નીતિનો વિજય થશે, અધર્મીઓની સામે ધર્મનો વિજય થશે. આ ગરવા ગુજરાતની ભૂમિએ બે પનોતા પુત્ર પૂજ્ય ગાંધી અને સરદારથી આ દેશને આઝાદી અપાવવાનું કામ કર્યું. પૂજ્ય મહાત્માએ અહિંસાના માર્ગે આંદોલનથી દેશને આઝાદી અપાવી. એક લોખંડી પુરુષ શ્રી સરદાર સાહેબે સરહદની પાર અને સરહદની અંદર સ્વાભિમાનથી સામાન્ય માણસને સુરક્ષા અપાવી. પૂજ્ય બાબા સાહેબે બંધારણમાં પ્રાણપુરી અને 18 વર્ણની અધિકાર યાત્રાને આગળ ધપાવી અને આઝાદીના પ્રથમ પગથિયે સ્વર્ગીય જવાહરલાલ નહેરુજીએ અધૂરા રહેલા સપનાઓને પૂરા કરવા નકર વિકાસના પાયા ઉપર આખાય ભારતની ઇમારત ચડાવી. આજ લોહ પુરુષ શ્રી સરદાર, લોખંડી પુરુષ શ્રી સરદાર સાહેબને ભંગારના ભૂકાથી પૂતળામાં કેદ કરવાનો ભારતીય જનતા પાર્ટીએ પ્રયાસ કર્યો છે. શ્રી સરદાર સાહેબનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો છે અને સરદારના વારસો જે સૌને જોડવાનું કામ કરે, સૌને સુરક્ષા આપવાનું કામ કરે, સૌનું નેતૃત્વ કરવાનું કામ કરે એવા ગુજરાતીઓ એક થઈ નેક થઈ ભાજપના ભૂકા કાઢી નાખશે, કમળને કચડી નાખશે અને સામાન્ય જનતાના વિશ્વાસ સાથે દ્રોહ કરનારા માનનીય નરેન્દ્રભાઈ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીને આવતી 23મી તારીખે પરિણામ આવશે ત્યારે નવરા કરી નાખશે.